એમાં એકાદ મીઠાશ તો હોવી જોઈએ કે નહીં? તમે કોઈને પ્રેમથી પણ કશું કહી શકો. આપણે રાહ જોઈએ કે કોઈક તમને વખાણ કરે ત્યારે આપણે કરીએ. શબ્દથી તમે જિંદગી માટેનો, તમારા આજુબાજુના લોકો માટેનો પ્રેમ વ્યક્ત કરો. અજાણ્યાને પણ થોડું પૂછવાનું રાખો, પારકાને થોડું પોતાનું કરવાનું રાખો, અને થોડું ગળવાનું રાખો. આપણે ત્યાં સંબંધોમાં અત્યારે બધાને તકલીફ છે કે નાની એવી વસ્તુ થાય ને તો આપણે વર્ષોના સંબંધ તૂટી જાય. હમણાં જ અમે મોરારીબાબુ પાસે, અમે જયભાઈ ને સુભાષભાઈ ગયા ત્યારે અમે બાપુને એવું કીધું હતું કે મારી સુભાષભાઈ અને જયભાઈની દોસ્તીને 20 વર્ષ થયા. ઈશ્વર કૃપાથી આજ સુધી કોઈ દિવસ આ સંબંધમાં વાંધો નથી આવ્યો. કારણ કે અમને ખબર છે કે જયારે જયભાઈ એમ કે આ કરવાનું છે ત્યારે અમે આંખ બંધ કરીને કરી નાખીએ. શ્રદ્ધા છે માણસ ઉપર. સુભાષભાઈ મૌન રહીને કશું વ્યક્ત કરી નાખે ત્યારે અમને બંને એમ થાય કે અત્યારે કઈ બોલવા જેવું નથી. અને હું પગ પછાડીને કહું ત્યારે એ બેને એમ થાય કે આની સામે નહીં આપણું કઈ હાલે, સ્ત્રી હઠ છે. એટલે આપણા સંબંધોમાં, આપણા મિત્રોમાં 1000 કામો સારા કર્યા હોય તો એ આપણી સ્મૃતિની યાદી નથી બનતી. એકાદ વસ્તુ, એકાદ વ્યક્તિ સમય સાંજે કોઈ પોતાના મૂડમાં ન હોય, પોતાની તકલીફમાં હોય અને સહેજ મોઢું વાંકું કરે તો આપણને એમ થાય જોયું રાજી ન થયો. બધા એવું કહે છે કે મિત્રો સફળ થાવ ત્યારે મિત્રો મોઢા બગાડી જાય. ક્યારેય આપણે નથી વિચારતા કે કંઈક કોઈક તકલીફ હશે, કોઈક એવી વાત હશે જેના કારણે માણસ અત્યારે આવું થાય. આ એવું છે કે તમારી દાંત, તમારા દાંત છે એ તમારા જીભને કરડી ખાય તો આપણે પાણીથી આપણા દાંતને ભાંગી નથી નાખતા. કેટલી વખત એવું બને કે ચાવતા ચાવતા આપણી જીભ ચવાઈ જાય તો કોઈ એવું નક્કી કર્યું કે આજથી આ દાંતને પાડી દો, અમથી અમથી જીભના બટકા લઈ લે છે. ક્યારેય નહીં. થોડું ધ્યાન રાખીને ચાવવાનું રાખીએ છીએ. સંબંધોમાં, જિંદગીમાં જ્યારે જ્યારે આવી બધી તકલીફો, મૂંઝવણ આવે ત્યારે થોડું ધ્યાન રાખવાનું હોય. એથી વિશેષ કાંઈ ન કરવાનું હોય. જીવન રોજ નવા કારણ આપે છે કે તમે આજે પણ પ્રેમ કરી શકો જિંદગીને. ઉપરવાળો રાહ જોઈને બેઠો છે. કદાચ આમાંનો એકાદ માણસને સમજાઈ જાય કે આ ક્ષણે પ્રેમ કરવા જેવું છે. પોલો કોયલોની એક બહુ જ સરસ મજાની કથા છે. પોલો કોયલો બહુ જ રિચેસ્ટ ઓથરોની એકાદ યાદીમાં તમે મૂકી શકો એવો લેખક છે. અને આપણે તો ગુજરાતી સાહિત્યમાં જો કોઈ લેખક હોય ટાપુ લેવાનું હોય તેનું નામ જયભાઈ જ હશે એવું બહુ અંગત રીતે હું માનું છું. એવી જ રીતે પોલો કોયલોને પોતાનો એક સરસ મજાનો ટાપુ અને એની બાજુમાં બી નાના નાના થોડા. એટલે એક વખત એ દરિયા કિનારે સવારના બહુ વહેલી સવારે 4-1 વાગે ચાલવા નીકળે છે. ચાલવા જ્યારે નીકળે છે ત્યારે એક જોવે છે કે એક સ્ત્રી કચરો વાળતી જાય છે, કાનમાં હેડફોન ભરાવ્યા છે અને બહુ મજાથી નાચી રહી છે. બહુ જ મજાથી, ખૂબ ઉલ્લાસપૂર્વક એ નાચી રહી છે. એટલે પોલો કોયલો તો લેખક હતો, વિચારક હતો, દૂરથી જોઈને સમજી શકે કે ભાઈ આ કેવી સ્થિતિમાં આ સ્ત્રી જીવી રહી છે. એણે જોયું કે બધાએ ગઈકાલ રાતની જે મોડે સુધી પાર્ટી કરી છે એનો બધો સામાન આ સ્ત્રી કચરો વાળી રહી છે અને તેમ છતાં તે નાચી રહી છે, ઉંમરલાયક છે. શું હશે કારણ? એટલે લેખક વિસ્મયવાળો હતો, માણસમાં રસ પડતો હતો. એટલે જઈને પૂછે છે કે આ સવારે 4 વાગે આ બધા પાર્ટીઓનો કચરો ઉપાડતી વખતે તમે આટલા બધા નાચી શું રહ્યા છો? આજે કોઈ સ્પેશિયલ ડે છે? તો ઓલી સ્ત્રી કે તમારે જાણવું છે કે હું આજે શું કામ નાચું છું? તો કે હા. તો કે તમે મારે ઘરે આવજો, હું 9:30 સુધીમાં મારા ઘરે પહોંચી જઈશ. મારી પાસે એક જાદુઈ કેલેન્ડર છે જેના કારણે હું બહુ મજામાં જ રહું છું. એટલે પોલો કોયલોને પણ રસ પડ્યો કે આજ કદાચ કોઈ કાલકેમી હશે જે મને જીવનમાં જડી જવી જોઈતી હતી. 9:30 પોલો કોયલો એ સ્ત્રી નોર્મા નામની સ્ત્રીના ઘરે જાય છે અને સ્ત્રીને પૂછે છે કે હવે તો મને કહો કે તમે કેમ આટલા બધા ખુશ હતા? સવારે 4 વાગે આખું જગત જ્યારે સૂઈ ગયું હોય, પાર્ટીનો બધો થાક હોય, તમે તો કચરો વાળી રહ્યા હતા. એવું કંઈ નહોતું કે તમે પાર્ટીનો ભાગ હતા, કે તમને મજા આવે. એવું શું છે કે જેને તમને આટલી બધી મજા આવે છે? ત્યારે નોર્મા પોતાનું એક સરસ મજાનું કેલેન્ડર બહાર લાવે છે. આ જાદુઈ કેલેન્ડર મને હું જ્યારે જ્યારે જોઉં છું ને ત્યારે મને બહુ મજા આવે છે. તો આ કેલેન્ડરમાં છે શું? એ તારીખ બતાવે છે કે આજે જો આજે છે ને વિશ્વમાં પહેલી વખત પોલિયોની રસી શોધાણી હતી એ દિવસ છે. આજે આખા જગતમાંથી પોલિયો મુક્ત થયો. આ દિવસ તો માણસે ઉજવવાનો જ હોય ને. પરમ દિવસ છે જો, પરમ દિવસે તો આ દેશ આઝાદ થયો હતો.
ગુલામીમાં કેટલા બધા લોકો તકલીફો અને મૂંઝવણમાં હતો, આ દિવસ તો આપણે ઉજવવાનો જ હોય ને. આ દિવસ તો એ છે કે મારી દીકરીનો જન્મ થયો હતો, આ દિવસ તો મારે હું ઉજવવો જ જોઈએ. એમ કરતા કરતા 365 દિવસનો એને સરસ મજાનું એવું કેલેન્ડર બનાવ્યું હતું કે જેમાં વિશ્વ રાજી થયું હોય, વિશ્વમાં સુખનું કારણ થયું હોય, વિશ્વમાં પ્રેમ કરવાનું કારણ થયું, એક આખા કારણથી પોતાનું જાદુઈ કેલેન્ડર એને બનાવી નાખ્યું હતું. આટલી સાદી નાની એવી વાત છે. આ આખા 365 દિવસમાં એકાદ દિવસ એવો ન મળે કે જેથી તમને જિંદગીને પ્રેમ કરવાનો મન થાય? આ 24 કલાકમાં કેટલાય કલાકો, કેટલી ક્ષણો એવી છે કે જે લોકો પોતાની આમ વહી જાય. અત્યારે હું મોડી પડી એનું કારણ બે એક્સિડન્ટ, બે જુવાન છોકરાની લાશ અને ડેડ બોડી થઈ ગયું, એટલે 108 વાળાનો લઈ જાય, એટલે પરિવારની રાહ જોવાની આવે. મૃત્યુ જોઈને હું આઈ લવ યુ જિંદગી ભૂલવા આવી છે. આટલા જ ક્ષણની વાત છે. પેલો સહેજ સ્વિચ હલાવે ને તા ડગી મગી જાય છે. હું તો બહુ દ્રઢપણે માનું છું કે કોરોના પછી આપણે બધા જે જીવતા રહી ગયા છે ને, એ ઈશ્વરની હજી શ્રદ્ધા ટકાવી રાખવા માટે, કારણ કે હજી ઈશ્વરને ક્યાંક એવું છે કે આટલા લોકો કંઈક છે કે જે આ પૃથ્વીને બદલાવી શકવાની ક્ષમતા ધરાવે છે, રાખો એના અહીંયા રાખો. હજી કદાચ કોઈક એવી વ્યક્તિ છે કે જે સરસ રીતે પોતાનું પોતના પ્રેમ કરવાનું, કોકને પીડાને સાથીદાર બનવાનું, ભાગીદાર બનવાનું કોઈ કારણ શોધી શકે એવા લોકો છે. પણ આપણને ખબર નહીં આપણી પીડા જેટલી કહેવામાં મજા આવે છે ને, એટલી કોઈની પીડાને દૂર કરવામાં આપણને કદાચ કોઈ ખાસ મજા નથી આવતી. આપણને એવું જ લાગે છે કે મને લોકો સાંભળવા જોઈએ, મને લોકોએ સન્માનિત કરવી જોઈએ, મને લોકોએ પ્રેમ કરવો જોઈએ, આ બધું મારે કરી. અને આ તો કેવું છે કે ઇકો પોઈન્ટ છે. આ જગતમાં દેવાથી કોઈ ગરીબ નથી થયું, લેવાવાળાને હજારો વખત આપણે ગરીબ થતા જોઈએ છે. જેટલું દેશો સવાયું થઈને પાછું આવશે, એક વ્યક્તિને પ્રેમ આપ્યો અનેક વ્યક્તિઓ પ્રેમ આવશે. એકાદ વ્યક્તિને પૂરી નિસ્બતથી સ્પર્શ શબ્દ પછી જે આવે છે, સ્પર્શથી તમે પ્રેમ વ્યક્ત કરો, એ જીવન હોય, લોકો હોય કે કાંઈ પણ હોય. આ આ 100% આ જગતમાં અસંખ્ય ફૂલો અને અસંખ્ય પંખીઓ છે, સ્વીકાર કરું છું. પણ અને એવું પણ આપણને ક્યારેય થાય કે ઈશ્વરે માણસને પાંખો ન આપી જેથી કરીને ઉડી શકે, પણ ઈશ્વરે માણસને પ્રેમ મૈત્રી નામની પાંખો આપી જેથી પોતાનું આકાશ રચી શકે અને ઉડી શકે અને જીવન આખું માપી શકે. પણ આપણને કોકના આકાશમાં આપણે એવું કે મારે મારું પોતાનું આકાશ રચવું છે, આપણે હજી સુધી સમજાણું નથી કે આકાશ બધાનું છે, કોઈ એક વ્યક્તિનું હોય જ ન શકે. અને તમે ગમે એટલા ઊંચે ઉડો, ગમે એવું આકાશ પોતાનું કરો, ગમે એવી આકાશમાં તમને મજા આવતી હોય, ગમે એટલા આકાશથી તમને નીચેના દ્રશ્યો સુંદર દેખાતા હોય, તોય મારા વાલા સાંજ પડે ઘરે જવું પડે. આકાશ ગમે એવું સરસ હોય, એમાં ઉડી શકાય, ત્યાં માળા ન બાંધવાનો, એની માટે તો ઘર જોઈએ ને, ઘર માટે માળા જોઈએ ને પછી સંબંધ જોઈએ, તો આઈ લવ યુ જિંદગી.